ખોકડ્યો ખોકડ્યો
জাফর যুদ্ধামা রাতাগুলো দেখাইছে। এক ডাল পর পোপট বৈঠো ছে, তেনি চাঁচ রাতি ছে। কুমারী তাম পর এক কবুতর বৈঠো ছে, আ কবুতর নি আঁখ রাতা রঙ নি ছে। এক মহল পর এক মরঘো বৈঠো ছে, আ মরঘানী মাঞ্জল লাল ছে। এক স্ত্রীনি মাথে চুন্ডী ওঢেলি ছে, আ চুন্ডীমাં જે ભાગ એટલે કે ડિઝાઇન છે તે રાતા રંગની છે। એક માતાએ પોતાની કેડમાં બાળક પેડ્યું છે, આ બાળકના ગાલ રતુકડા રંગના છે। એક બહેનના માથે સેઠામાં લાલ રંગનો પીંગળો એટલે કે રાતા રંગનો પદાર્થ કર્યો છે। એક ઝરખા પર એક ભાભી બેઠા છે, આ ભાભીના દાંત રાતા છે। એક પહાડ પર પાવડીઓ એટલે કે શૂરવીર માણસોનો પાળીઓ અર્થાત ખાંભી છે, તેમની ખાંભી પર સિંદૂર લગાવેલ છે, આ સિંદૂરનો રંગ લાલ છે। આગમાં ચાંદડું એટલે કે તારો દેખાય છે, આ તારામાંથી રાતનું તેજ વહી રહ્યું છે। સમુદ્ર કિનારે સાંજ પડી ગઈ છે, આ સાંજે સમુદ્રની પાસેના હોજ એટલે કે પાણીના ખાડાઓમાં ભરાયેલા પાણી રાતા રંગના દેખાય છે। આમ કવિને એમ દરેક સ્થાને રાતો રંગ દેખાય છે। અહીં દર બે પંક્તિ પછી આવતી પંક્તિ ગમર રેરંગ ડોલરિયો નો અર્થ થાય છે કે ડોલરિયો એટલે કે બટમોગરો નામનો ફૂલછોડ હવામાં આમ તેમ ડોલીને લહેરાઈને સુંદરતા ઉત્પન્ન કરી રહ્યો છે। બાળમિત્રો, ગીતનો ભાવાર્થ બરોબર સમજી ગયા હશો। હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દોનો અર્થ સમજીએ। મરઘડું એટલે મરઘું, ઝુમકડું એટલે ઝુમકો, માંજર એટલે મરઘાના માથા પરની કલગી, ટીંગો એટલે પીંગળો રાતા રંગનો પદાર્થ, ગોખ એટલે ઝરૂખો ગોખલો, ભાબરડી એટલે ભાભી, પાવળિયો એટલે પાળિયો, ના એટલે નારી સ્ત્રી, સાંજરડી એટલે સાંજ, પાર એટલે પહાડ, સિંદૂર એટલે સિંદૂર, ચાંદરડું એટલે તારો, સેથલિયો એટલે માથાનો સેથો, ડોલરિયો એટલે એક જાતના કુલછોડ, મોર એટલે મહેલ, કાખે એટલે કેડે, ભાભજ એટલે ભાભી, સિંધુ એટલે સમુદ્ર, પારિંડું એટલે કબૂતર। હવે કેટલાક સવાલોના જવાબો આપીએ। કાવ્યમાં રાતોરાત ક્યાં ક્યાં દેખાય છે? બાળ મિત્રો, ગીતનો ભાવાર્થ બરોબર સમજી ગયા હશો। હવે કેટલાક સવાલોના જવાબો આપીએ। કાવ્યમાં ભવ્યમાં રાતોરાત, બાળ મિત્રો, ગીતનો ભાવાર્થ બરોબર સમજી ગયા હશો। હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દોના અર્થ સમજીએ।
એટલે મરઘું, ઝુમખડું એટલે ઝુમખું, એટલે મરઘાના ઘી, હિંગો એટલે હિંગળો, રાતારંગનો પદાર્થ, ગોક એટલે ઝરૂકો, ગોખલો, ભાગલડી એટલે ભાગી, પાવળિયો એટલે પાળિયો, ના એટલે નારી, સ્ત્રી, તાંચરડી એટલે સાંજ, પાર એટલે બહાર, સિંદો એટલે સિંદૂર, ચાંદલિયો એટલે તારો, સેથલિયો એટલે માથાનો સેથો, ડોલરિયો એટલે એક જાતના કુલચો, મોલ એટલે મહેલ, કાંખે એટલે કેડે, ભાગજ એટલે ભાભી, સિંધુ એટલે સમુદ્ર, પારેડો એટલે કબૂતર. ઝુમખું
પછી જે મરઘો બેઠો હતો મેલ ઉપર એ મકરડે શું હતું એની મકરને મકરડો જે હતો એની માજર કેવી હતી તો કે છે લાલ રંગની એટલે કે જે એના કલગી હોય ને મરઘા ઉપર જે કલગી હોય છે એ કલગી કેવી રીતે કે છે લાલ રંગની હતી પછી જે એક સ્ત્રી હોય છે એ સ્ત્રીએ કેવી ચૂંટણી ઓઢી છે તો કે છે લાલ રંગની ચૂંટણી ઓઢી છે પછી જે બાળક હોય છે નાનું બાળક હોય છે તો એ બાળકના ગાલ કેવા હતા તો કે છે લાલ રંગના હતા એટલે આ કાવ્યમાં બધી જે લાલ રંગની વસ્તુઓની વાત કરી હતી એ બધું તમને અહીંયા બતાવ્યું હવે એ પછી જે ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડી બનાવવાની હતી તો ઉદાહરણમાં લખ્યું છે ટાળ તો પોપટડો એક ઉદાહરણ તમને આપેલું છે જે કાવ્યમાં હતું કે ટાળ ઉપર શું બેઠેલું હતું તો પોપટડો હતો એટલા માટે ટાળની સામે શું લખ્યું પોપટડો લખ્યું હેને તો એવી જ રીતે બીજા શબ્દ અહીંયા તમને આપેલા છે તે હાલ કોઈએ લખવાના નથી હા સમજવાના છે જ્યારે હું તમને નોટમાં કહું ત્યારે જ લખજો અહીંયા છે પહેલું કોક તો કોક કોક એટલે ઝરૂખો એક જે ઝરૂખો કે છે ને કોક એટલે કે જો કોકલા જેવું હોય બારીનો જે હોય ને બારીનો જે ભાગ હોય કોકલા જેવો એટલે એ શ્યામ કોણ ઉભેલું હતું તો કે પાપલડી પાપી પાપી હતા એ ઉભેલા હતા એ કોકલા આગળ કોણ ઉભેલું હતું તો કે પાપલડી હતા એટલા માટે કોકની સામે શું લખ્યું પાપલડી લખ્યું ત્યાર પછી છે સિંધુ સિંધુ એટલે કે સાંજલડી સિંધુ પાડે સાંજલડી એટલે સિંધુની સામે શું લખ્યું સાંજલડી મોલ એક મોલ ઉપર શું બેઠું હતું તો કે છે મખલડો બેઠો હતો એટલા માટે મોલની સામે શું લખ્યું મખલડો પાડ એક પાડ ઉપર કોણ બેઠું હતું તો કે છે પારેવડું પાડ ઉપર કોણ બેઠું પારી જે કુવાની પારી હતી એ પારી ઉપર કોણ બેઠું હતું તો કે છે પારેવડું બેઠું હતું એટલા માટે આ ઉદાહરણ કાવ્યમાં
અક્ષરો પડી ગયા. હવે કૌંસમાં આપેલા શબ્દો શબ્દ કોષ્ટકમાંથી શોધીએ. જ્યારે સૂર્ય દિવસે પ્રકાશ આપે છે
જો કે ચંદ્રને પ્રકાશ તો સૂર્ય પાસેથી જ મળે છે. લાલ રંગની પાંચ વસ્તુઓના નામ આપો. ટામેટું, ગાજર, સફરજન, કંકુ, બોર. લીલા રંગની પાંચ વસ્તુઓના નામ આપો. કાકડી, પાંદડું, કાચી કેરી, લીલ, ઘાસ. નારીના માથે ચુંદરડી હોય તો નરને માથે શું હોય? નારીના માથે ચુંદરડી હોય તો નરને માથે પાઘડી અથવા ટોપી હોય. પછીનું તમને આગળના દાસમાં આ કાવ્ય સમજાવીશ, બરોબર ને?